તો આપણી સાથે આજ કલંકનીય ઘટના ઉપર ચર્ચા કરવા માટે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સોશિયલ એન્ટરપ્રિન્યોર રુઝાનબેન ખંભાત. રુઝાન, સૌપ્રથમ તો આપનું સંદેશમાં સ્વાગત છે. આ વખતે ફરી દિલ્હી શર્મસાર થયું છે, દિલ્હીએ દેશનું દિલ દુભાવ્યું હોય તેવું કહી શકાય. શું કહેશો આ સમગ્ર ઘટના ઉપર? હું તો કહું કે દિલ્હી છોડો, માનવતાનું એ થયું છે. શું કહેવાય, ઇટ ઇઝ અ બિગ બ્લોટ ઓન માનવતા, હ્યુમેનિટીનો આ તો બહુ બિગ બ્લોટ છે. હું તો કહું છું આપણી ડેમોક્રેસી માટે બિગ બ્લોટ છે. અને આ જે થયું છે એટલે વધી રહ્યું છે, દિન દર દિન ઘટવાના બદલે વધી રહ્યું છે. કેમ વધી રહ્યું છે એ મને ખબર નથી. આઈધર પહેલા હતું અને હવે થેન્ક્સ ટુ મીડિયા વધી રહ્યું છે, કે પહેલા નહોતું ને હવે એક પોલીસ ચોરની દોડ લગાઈ છે કે હવે કોણ વધારે, હુ ઇઝ ધ બેટર ડેવિલ, એ રીતે વધી રહ્યું છે. એટલે આજે પણ એક રીતે આવું લાદેલું સીટ કે હવે એક રીતે આ નેગેટિવ પોઈન્ટ વધી રહ્યો છે. તો પોઝિટિવ પોઈન્ટ બી જે વધી રહ્યો છે કે લોકો સાથે આવી રહ્યા છે, લોકો જોડાઈને કહે છે કે ના હવે બહુ થયું, હવે આપણે તેને કે થેન્ક્સ ટુ ધ જન આક્રોશ કે આપણે 16th ડિસેમ્બરે જે થયું એટલે આપણું એક એન્ટી રેપ સરસ નવું સરસ બ્યારું રહે કોલેજ સરસ ઓનલી બિલ થયું છે. બટ અલ્ટિમેટલી હવે આ જે કેસ ચેમ્બરથી શું જોવાનું મળ્યું, શું શીખવાનું મળ્યું, એ શીખવાનું મેન એ મળ્યું કે જે પહેલા બી આપણે કહીએ છીએ કે આપણું ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુશન બિલકુલ ઝીરો છે, અકાઉન્ટેબિલિટી રિસ્પોન્સિબિલિટી બિલકુલ ઝીરો છે. આ જે કેસ તો એક એક એની રીતે છે કે એક રેપ કેસ થયો, નાની બાળકી પર રેપ કેસ થયો, પણ એ સામે જે આપણે આપણે જે સ્ટેપ્સ લીધા, જેને કે લેટર સે પોલીસને કહેવામાં આવ્યું, પોલીસે કોઈ સ્ટેપ્સ ના લીધા, સ્ટેપ્સ લીધા લેટ લીધા. પેલા બેનને પેલા એસીપી જેવા લેવલ માણસ, એસીપી લેવલ એટલે કેટલું કંઈક, આઈ એમ શ્યોર હી મસ્ટ બી અ લર્નડ મેન, કે હવલદાર યા એ નહીં હશે જમાદાર કે એના એ લેવલના માણસ ઓન કેમેરા બેનને થપ્પડ મારે છે. ઇટસેલ્ફ શોઝ કે જે માણસ ઓન કેમેરા બેનને થપ્પડ મારે છે પોતાના ઘરમાં શું કરતો હશે. યા એવા એવા માણસ તો હું તો કહું છું કે એવા માણસને સસ્પેન્ડ ના કરવા જોઈએ, કારણ કે તમે સસ્પેન્ડ કરશો તો પાછી આપણી જ સેલરી પર અડધી સેલરી ખાશે એ લોકો, અને આરામથી બેસે, આરામથી બે ચાર મહિના એ લોકોની પેલી શું કહેવાય મીટિંગો ચાલશે કે ભાઈ આને ઇન્વેસ્ટિગેશન ચાલશે અને પછી પાછા આવી જશે અને હજી પાવરથી આવશે કે દેખા મેને કુછ નહીં કિયા મેં તો વાપિસ આ ગયા એવી રીતે. એટલે એવું તો આપણા મોઢે પર મોટો થપ્પડ મળે છે. એટલે આ બધી જે ચીજો છે એને સુધારવાની જરૂર છે. અગર કમિશનર ઓફ પોલીસ જે દિલ્હીમાં હતા અને જે બહાર આવીને બોલી ન શકે, અગર એમને એમને રિયલી એમના મનમાં એટલી જીગર હોત તો એમને સામે આવીને પોતાનું રેઝિગ્નેશન આપવું જોઈએ હતું કે બોસ આઈ ફેલ્ડ એન્ડ આઈ માય સિસ્ટમ હેઝ ફેલ્ડ એન્ડ ધેટ ઇઝ વાય આઈ એમ ગિવિંગ ધીસ રેઝિગ્નેશન. એ તો હવે ડ્યુ રિસ્પેક્ટ કેવું ના જોઈએ, પણ હવે બોલવામાં મજબૂરી કરે છે, મોઢામાં આંગળા નાખીને બોલાવે છે કે એ બાયલાની જેમ અંદર બેસી ગયા હતા. એટલે યુ નો ઓલ ધીસ થિંગ્સ ઇઝ અ વેરી વેરી નેગેટિવ થિંગ. એટલે વોટ આઈ વુડ રાધર લાઈક ટુ સે કે દિલ્હીનું નથી, આ તો આપણે હ્યુમેનિટી પર બ્લોટ છે બેન. જી રુઝાનબેન, આપણી સાથે અત્યારે ગાંધીનગરથી જોડાયા છે એડિશનલ ડીજી મીરા રામ નિવાસ. જી મીરાજી, સૌપ્રથમ તો આપનું સંદેશમાં સ્વાગત છે. મીરાજી, જે પ્રકારે આજે દિલ્હીમાં ઘટના ઘટી છે તેમાં પોલીસી કાર્યવાહી પર એક નિંદા કરવામાં આવી રહી છે, પોલીસી કાર્યવાહીને નિશાન બનાવવામાં આવી રહી છે, આપનું શું કહેવું છે આ સમગ્ર ઘટનામાં પોલીસી કાર્યવાહી પર? देखिए, जैसे आपने मीडिया पर देखा है, टीवी पर देखा है, वैसे ही मैंने देखा है. यदि ये सच है कि पुलिस ने इसमें कार्यवाही देरी से की है तो और इसको समाधान करने के प्रयास किए हैं जैसा कि दिखाया है, और तीसरी बात जो दिखाई है कि प्रदर्शन करने वाली बहनों को पुलिस का एक ऑफिसर थप्पड़ मार रहा है, तो यदि ये तीनों बातें, जिसमें से थप्पड़ मारने की बात तो मैंने भी अपनी आंखों से देखी है, तो इसके लिए मैं कहूंगी कि ये बहुत ही शर्मजनक बात है. क्यों? क्योंकि हम भी समाज का ही एक हिस्सा हैं, तो हमारे अंदर मानवीय संवेदनाएं होनी चाहिए. इसलिए क्योंकि ये पहली बात तो ये जो वारदात है ये बहुत ही जघन्य है, बहुत ही दुखदायी है. तो जब माँ बाप और विक्टिम एक बहुत ही गहरी पीड़ा में जब डूबे हुए हैं और उनके पास सिर्फ एक ही जगह बचती है न्याय की, पुलिस स्टेशन, तो यदि वो पुलिस स्टेशन आए हैं और यदि हम उनकी फरियाद नहीं ले रहे हैं या हम देरी कर रहे हैं, तो इसका मतलब ये हुआ कि हमारी संवेदनाएं बिल्कुल मर गई हैं. जिस काम के लिए हमें सरकार ने नियुक्त किया है उस जिम्मेदारी से हम भाग रहे हैं. तो मैं यही कहूंगी कि ये जो इस तरह का यदि एटीट्यूड रहा है, इस तरह का व्यवहार यदि वहां पुलिस का रहा है, तो ये गलत है, ऐसा कभी भी नहीं होना चाहिए. ऐसे केसेस में हमें मानवीय संवेदना रखते हुए और तुरंत हमें विक्टिम को और उसके कहना चाहिए उसके पेरेंट्स को तुरंत हमें सुनना चाहिए, आश्वासन देना चाहिए और इसमें तुरंत कार्रवाई करनी चाहिए. जी मीरा जी, मेरे को एक प्रश्न है आपसे
कि ये अगर पुलिस ये कितने उसका कुछ रूल बुक है आपके, रूल बुक में कहते हैं कि कितने घंटे में एफआईआर नोट हो जानी चाहिए या कंप्लेंट हो जानी चाहिए कितने घंटे में नोट, ऐसी कोई रूल बुक है आपकी? हाँ यस, देखिए ऐसा रूल है, जैसे ही एज सून एज कोई भी फरियादी आता है, कोई भी कॉम्प्लेनेंट आता है, मुझे फरियाद लेनी चाहिए तुरंत। ऐसा कोई नियम नहीं है कितने घंटे में लो, दो घंटे में लो, तीन घंटे में लो। जैसे ही फरियादी मेरे पास आएगा, इट्स माय ड्यूटी कि मैं उसकी फरियाद लूं। यदि मुझे संदेह है तो भी मुझे लेना है, क्यों? क्योंकि वो जब मैं इन्वेस्टिगेशन करूंगी तो क्या सच्चा क्या झूठा वो बाहर आ जाएगा, लेकिन उस समय उस फिलहाल तो मुझे फरियाद लेने की मेरी जिम्मेदारी बनती है। तो ऐसा कोई नियम नहीं है कि इतने घंटे में आप फरियाद लीजिए। जी मैडम जी, एक और उसी पे क्वेश्चन था कि अगर वो फरियाद नहीं लेते हैं और ये प्रूव होता है, जो प्रूव हो रहा है कि फरियाद नहीं ली जा रही है, तो जो अकाउंटेबिलिटी और रिस्पॉन्सिबिलिटी पे उनके लिए वो करने ना करने के लिए क्या आप स्टेप्स लेते हो, आपके स्टेप्स क्या है लेने के लिए? देखिए पहले तो हमारे यहाँ ऐसा है कि हम डिपार्टमेंटल एक्शन लेते हैं, लेकिन अभी जो नया इंक्वायरी की जाती है और उसकी पूरी सीनियर अधिकारी से जांच करवाई जाती है और जो फरियादी है उनका स्टेटमेंट लिया जाएगा और देखा जाएगा उस बात को, और फिर उनके खिलाफ जैसे उनको सस्पेंड करना, इस तरह की उनको शिक्षा दी जाती है। लेकिन अभी नया जो कायदा आया है उसमें तो कायदे में ये लिख दिया है कि यदि कोई अधिकारी इस तरह के केसेस में, दिल्ली केस के बाद, कि वो एफआईआर नहीं लेता है, लेने से मना करता है, तो उनको कोर्ट के थ्रू उनको शिक्षा दी जाएगी। तो ये दोनों प्रावधान है और मुझे लगता है कि उनके खिलाफ एक्शन लिया जाएगा, ये 100% है कि उनके खिलाफ एक्शन लेना ही पड़ेगा। जी मीरा जी, आप हमारे साथ चर्चा में जुड़े रहेगा। अत्यारे आपनी साथे अन्य एक मेहमान जोड़ाया छे, सहयोग संस्थाना मेंबर छे, वडोदरा थी तृप्तिबेन शाह। जी तृप्तिबेन, सर्वप्रथम तो आपनो संदेश में स्वागत छे। तृप्तिबेन, दिल्ली नी जे घटना घटी छे तेना ऊपर आपनी शुं प्रतिक्रिया छे? 5 वर्षनी एक बालकी साथे बलात्कार थयो छे, समाज कई दिशामां जई रह्यो छे? आ एक खूब ज चिंता उपजावे एवी घटना छे, परंतु आ कोई एक अकल घटना नथी। अभी घटनाओं सतत दिल्ली सहित गुजरात अने भारतना तमाम राज्यों में चाली रही छे। कमनसीबे आ घटनाओं ने जेटली गंभीरता थी लेवावी जोईए, एटली गंभीरता थी नथी सरकार लेती, नथी पोलिस तंत्र लेतु के नथी समाज लेतु। परिणामे थोड़ा दिवस थाय अने फरी फरी घटनाओं बने छे। જેટલી ઘટનાઓ બહાર આવે છે એના કરતા અનેક ઘણી ઘટનાઓ એવી છે કે પડદા પાછળ ઢંકાયેલી રહે છે અને ક્યારે બહાર આવતી નથી, કારણ કે લોકોને વિશ્વાસ નથી કે ફરિયાદ કરશે તો ન્યાય મળશે। દિલ્હીમાં જે રીતે બન્યું કે ફરિયાદ કરવા ગયા અને ફરિયાદ ના લેવામાં આવી, એવા જ અનુભવ ગુજરાતમાં પણ બની રહ્યા છે કે બહેનો ફરિયાદ કરવા જાય અને એફઆઈઆર નોંધવામાં જ ના આવે। તો જ્યાં સુધી તંત્ર જાગશે નહીં, તંત્ર એ સમજશે નહીં કે આ એક ગંભીર ઘટના છે અને એને ગંભીરતાથી લેવી પડશે, આ સ્ત્રીઓના જીવન જીવવાના, મુક્ત રીતે જીવવાના અધિકાર પર નો હુમલો છે, ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ સામે આપણે સાચો સંઘર્ષ નહીં આપી શકીએ। જી તૃપ્તિબેન, અમારી સાથે જોડાયા અને અમારી સાથે વાત કરી તે માટે આભાર। રુઝામહેન, આ જે ઘટના સામે આવી છે, આપને આવી ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે, કોણ જવાબદાર લાગે છે? સમાજ જવાબદાર છે, કાયદો જવાબદાર છે, કે એક પોલીસ સુરક્ષાની વ્યવસ્થા જવાબદાર છે? મેં પહેલા બી કહ્યું કે આમાં બધા જવાબદાર છે, આ લેટ અસ બિલીવ ઓર એક્સેપ્ટ કે બધા જવાબદાર છે, અને લેટ અસ માણસ છે, વર્લ્ડ વોરમાં મેં જોયું છે, આપણે સ્ટડી કરીએ વર્લ્ડ વોરમાં, ચાઇના લઈએ, અમેરિકા લઈએ, બીજી કોઈ કન્ટ્રીઝ લઈએ, ઇટ ઇઝ ધ ડિસિપ્લિન ઓફ ધેટ કન્ટ્રી, ધ લોઝ ઓફ ધેટ કન્ટ્રી, ધ એક્ઝિક્યુશન ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ લોઝ ઓફ ધેટ કન્ટ્રી વિચ ગીવ્સ રિઝલ્ટ્સ। હવે આપણે અહીંયા ટોપ ડાઉન એપ્રોચની વાત કરીએ, જે અત્યારે આપણે ટોપ ડાઉન એપ્રોચ છે, ટોપ ડાઉન એપ્રોચ એટલે એવું કે ઉપરથી જ એવા કડક નિયમો હોય અને એનું એક્ઝિક્યુશન ઇમ્પ્લિમેન્ટેશન થતું હોય। હવે તમે જો જવાબદારીની વાત કરો છો, અત્યારે આજની તારીખમાં મને એવું લાગે છે કે આપણે કહીશું માનવતા જવાબદાર છે ને સોસાયટી જવાબદાર, તો છે,
પણ હવે એને ચેન્જ કેવી રીતે કરીએ? એ ચેન્જિંગ માટે એક સરળ સિમ્પલ છે, યુ વિલ હેવ ટુ સેટ એક્ઝામ્પલ્સ. અગર આપણે આ 16 તારીખનો કેસ થયો તો એમાં આપણે એવું વિચાર્યું હતું કે ભાઈ ફાસ્ટ ટ્રેક કોર્ટ ચાલી છે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લેટ સે 2 મહિનામાં આનો કંઈક રિઝલ્ટ આવશે. કશું રિઝલ્ટ ના આવ્યું, બધું છૈયા છૈયા થઈ ગયું, બરોબર છે. હા, એક એન્ટી રેપ લો આવ્યો પણ એની આગળ કશું થયું નથી. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે આપણે કરવાની બહુ અત્યારે જરૂરી છે કે અત્યારે આજની તારીખમાં તું વેરી ઓનેસ્ટ, વેરી સ્પેસિફિક, હું તો અત્યારે પોલીસ તંત્રને જ કહીશ. આઈ ડોન્ટ, આઈ એમ નોટ ઇન ટુ પોલીસ બેશિંગ રાઇટ નાઉ, બટ ધ ફેક્ટ લાઈઝ કે જે આટલા દિવસમાં હું વાંચી રહી છું કે પોલીસો મન ફાવે એટલી લાંચો લે છે, ગુજરાતમાં લો, આઉટ ઓફ ગુજરાત લો, બહેનો પર હાથ ઉટાડે છે, દંડાથી મારે છે પંજાબમાં, એટલે આની કોઈ કમી નથી, અંત નથી. ને શું કામ, અગર પોલીસ જ આવું કરતી હોય તો મતલબ શું કે એની પાસે એટલો પાવર શેનો છે? પોલિટિશિયન એને એટલા પાવરફુલ બનાવી રહ્યા છે? લેટ અસ એક્સેપ્ટ ધેટ. નો, કે આ તો સેનો પાવર છે એની પાસે કે એને બહેનો પર અગર હાથ મુકવાનો પાવરફુલ કહેવાય છે, એને તો થર્ડ ગ્રેડ ચીજ કહેવાય છે. ઉલટા બહેનોને પ્રોટેક્શન કાપો એને બહાદુરી કહેવાય, બહેનો પર હાથ ઉઠાડો એને બહાદુરી ના કહેવાય. એટલે આ બધી રીઝન છે. અત્યારે આપણે સોસાયટી સોસાયટી કરશું તો કશું ફરક ના પડે. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે મેં ઘણા પોલિટિશિયનોને સાંભળ્યું કે ચેન્જ એક રાતમાં ના આવે. અરે સાહેબ, એ તો અમને ખબર છે ચેન્જ એક રાતમાં ના આવે, પણ અગર હું 16 ડિસેમ્બરને 0 પોઈન્ટ લઉં અને 0 પોઈન્ટથી આજે 4 મહિના થયા, તો સાહેબ 4 મહિનામાં તો આજકાલ તો સાલા મોબાઈલ ખરીદવા જે છે, હર 3 મહિને લોકો ગાડી બદલે છે, ટેકનોલોજી ચેન્જ, વી વોન્ટ ચેન્જ કરીને, તો આપણે એક આપણા પોતાના જાતને આપણે ટોપ ડાઉન એપ્રોચમાં લઈશું ને. અગર આપણે દિલ્હી તો એક નાની જગ્યા છે, ખાલી 1.5 કરોડની વસ્તી છે દિલ્હીમાં, અને એ સામે 80,000 પોલીસવાળાઓ છે, જે હંમેશા વૈયાદ જેવા કહે છે ને કે અમારી પાસે પોલીસ ફોર્સ નથી, પોલીસ ફોર્સ નથી, તો વૈયાદ જેવી વાત થઈ ગઈ. અને 80,000 અગર પોલીસ ફોર્સ છે એની પાસે અને ખાલી 1.5 કરોડની પ્રજા છે, તો એ લોકો એટલા તો શું બિઝી થઈ ગયા? કોરોનામાં બિઝી થઈ ગયા, કરપ્શન માટે બિઝી થઈ ગયા, ઘૂસ લેવા બિઝી થઈ ગયા, એ કરવા માટે બિઝી થઈ ગયા? ના તો અગર ઇફ દે આર રિયલી ડેડિકેટેડ ટુ ધીસ વર્ક, ટુ ધ સેફ્ટી ઓફ હ્યુમન બિંગ્સ. અત્યારે મેલ ફિમેલ કરવાની વાત નથી કરતી, જેન્ડર બેઝ વાત નથી કરતી, પણ ઇફ દે આર ડેડિકેટેડ કે ના આપણે આપણી સુરક્ષા રાખવી છે આપણા સ્ટેટમાં, આપણે કેપિટલમાં, તો દે કેન ડુ ઇટ. બટ નો, દે હેવ અધર થિંગ્સ ટુ ડુ, લાઈક કરપ્શન, લાઈક બીટિંગ અપ અ વુમેન. તો એની વાત કરો તો તમે ડૂબી મરો જે સાહેબ, ચુલ્લુ પર પાણીમાં લઈને ડૂબી મરો. આજે તો મારે એ કહેવાનું રહ્યું છે તમને બધા. જી રૂઝાબેન, આપણી આ છે. એટલે પેલો પોલિટિશિયન નું ધ્યાન રાખે, પોલિટિશિયન પોલીસ વાળાનું ધ્યાન રાખે, એટલે એ લોકો થાય કે નાઉ નોબડી કેન બીટ અસ, પોલીસ તો આપો. પોલિટિશિયન વિચારે કે પોલીસ મારા કંટ્રોલમાં, અને પોલીસ વિચારે કે પોલિટિશિયન મારા કંટ્રોલમાં. એટલે અલ્ટિમેટલી અગર પેલા એસીપીએ થપ્પડ મારી બેનને તો શું કામ મારી? કારણ કે પાછળ પાવર હતો. શેનો પાવર હતો? કોઈ પોલિટિકલ પાવર હશે. અગર સીપી આજે બહાર નથી આયા તો શું કામ બહાર નથી આયા? કારણ કે પાવર હતો. કોનો પાવર હતો? એમને ખબર હતી, પોલિટિશિયન એમને બતાવશે, કારણ કે એમને ઘણા બીજા પોલિટિશિયન ના કામ કર્યા છે. બીજી વાત કે અગર તમે જે કીધું કે આજે પેલા એ લોકોએ પોલીસ પોલીસ વાળાએ કહ્યું કે તમે તમને પેલા પીડિતોને કહ્યું કે તમને 2,000 રૂપિયા આપું છું, તમે આ કેસ બહાર ના કરો, બહાર ના કહો, તો એનો મતલબ શું કે અગર પોલીસ વાળાને આવી રીતે આદત હશે લોકોના પૈસા લેવા દેવાની, જે ફેક્ટ છે, લેટ અસ એક્સેપ્ટ ધેટ ફેક્ટ. આપણે એ ગંદકી ક્લીન કરવાની છે. આમાં સોસાયટી ક્લીન, સોસાયટી ક્લીન કરીને આપણે સોસાયટીના માથે માછલા ધોઈએ છીએ, પણ સોસાયટી તમે ના અમારી જ છે. અને એમાં આજે લેટ અસ પાછું રિપીટ કરું છું કે અગર જે ટોપ ડાઉન એપ્રોચ હશે, એટલે કે લેટ અસ ઇફ વી સેટ એક્ઝામ્પલ્સ, નાના હતા શીખ્યું તો સોટી વાગે ધમધમ, વિધ્યા આવે ચમચમ, એવા એક્ઝામ્પલ્સ આપણે સેટ કરવાના છે આજે. તો જે જે આપણે આઈ થિંક સુષ્માજીએ કહ્યું કે શોક ટ્રીટમેન્ટ, હવે શોક ટ્રીટમેન્ટ આપવા પડશે સાહેબ, તો કઈ થવાનું છે? ના તો તમે અમે બધા બીજા 2 મહિના પછી કદાચ આપણે પાછા આ જ વાત કરતા હોઈશું. એટલે નાવ ઇટ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ કે ટોપ ડાઉન એપ્રોચ રહે ને વી શુડ સેટ એક્ઝામ્પલ્સ. હવે જાણે કે આપણે બીજી વાત કરીએ છીએ કે ભાઈ ફાંસીની સજા આપો, ફાંસીની સજા આપો. હું તો કહું છું ફાંસીની સજા નહીં, હું પહેલા દિવસથી કહું છું કે સાહેબ ફાંસીની સજા નહીં, ઇટ વુડ નોટ ગો ફાર. 4x4 ઓરડીમાં એ ભાઈને મૂકી દો, બહાર બધા જોયે, 4 દિવસમાં એ ભાઈ ઠૂસ થઈ જશે અને એનાથી લોકો ગભરાશે. બીજી વાત કહું કે શિક્ષિત સોસાયટીમાં બી તમે ચાઇનાની વાત કરો, અમેરિકાની વાત કરો, કેટલા લો સ્ટ્રોંગ છે. આપણી જ એક્ઝામ્પલ છે કે આપણે અહીંયા ગાડાની જેમ ગાડી ચલાવશું, વાહન ચલાવશું, પણ ત્યાં તો અરે ના 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 ટિકિટ બોસે, ટિકિટ બોસે કરીને ગાડી ચલાવીએ છે. ને એ જ અમેરિકન ધોલિયો અહીંયા આવશે ને તો એ બી ગાડાની જેમ ગાડી ચલાવશે, કારણ કે ધે ડોન્ટ ફિયર, ધે નો કે આ તો 50 રૂપિયાનો ખેલ છે. એટલે આપણે આ બધું હેન્ડલ કરવાની અત્યારે જરૂર છે. બાકી તમે કહેશો સોસાયટી સુધારો, સોસાયટી સુધારો, તો એ બધી આપણે પાછા 2 મહિના પછી એ જ વાત કરો. જી રૂઝાબેન, આપણી સાથે